વિચારશ્રેણી બદલો એટલે આપણે માટે મનુષ્ય જાતિની સેવાનું સૌથી મોટું કામ એ છે કે વ્યક્તિને વિચાર કરવાની શૈલીને ઉત્કૃષ્ટ બનાવવા માટે ઉમદા ઉપચાર યોજનાબંધ રૂપે કામ કરવામાં આવે. યુગ નિર્માણ યોજના આજ કાર્ય કરતી આવી છે. તેનું પહેલું પગલું એ છે કે મનુષ્યની વિચારવાની શૈલીમાં દર મૂળથી ફેરફાર કરવો. પાછલા હજાર વર્ષોનો સમય એવો ભયંકર રહ્યો છે જેમાં સામંતવાદીથી માંડીને પંડાવાદ સુધી આપણા ધર્મો ઉપર છવાયેલા રહ્યા છે. જેમણે એ કોશિશ કરી કે વ્યક્તિને બૌદ્ધિક દ્રષ્ટિએ ગુલામ બની દેવામાં આવે. તેથી તેમની જાળમાં ફસાયેલા લોકો જેને ચેલા કહે છે, ભક્ત કહે છે, ધર્મપ્રેમી કહે છે, તેમને બરાબર રીતે મૂંડી શકાય, તેને ઉલ્લુ બનાવી શકાય. પાછલા સમયમાં બૌદ્ધિક ક્ષેત્રમાં એક અન્ય પંડાવાદ છવાયેલો રહ્યો જેને મનુષ્યની કોઈ સેવા કરી નથી. ધર્મના નામે, અધ્યાત્મના નામે, પૂજા પાઠના નામે, તીર્થયાત્રાના નામે વ્યક્તિને રત્તીભર પણ ઉપર આવવા દીધો નથી. સાચી વાત તો એ છે કે આ બધી બાબતોએ માણસને વધારે અનૈતિક બનાવી દીધો, અંધવિશ્વાસો બનાવી દીધો. પંડાવાદ દ્વારા વાસ્તવમાં સમાજને અત્યંત નુકસાન થયું છે. પતનના બે કારણ પંડાવાદ અને સામંતવાદ. જે રીતે પંડાવાદથી વિચાર ક્ષેત્રમાં નુકસાન થયું છે તેવી જ રીતે રાજસત્તા જેમના હાથમાં રહી છે, જેમણે સામંત કહે છે, રાજા કહે છે, જેને ડાકુ કહીએ છીએ, તે લોકોને ફક્ત પોતાના મહેલ, ઐશ આરામ અને વિલાસતા માટે જીચાડ્યું, સમાજનું શોષણ કર્યું અને હંમેશા એવા પ્રયત્નો કર્યા કે વિચારશીલતા ન ફેલાઈ જાય અને લોકોમાં અનીતિ વિરુદ્ધ વિદ્રોહનો ભાવ ન જાગી ઉઠે, ન્યાયની ભાવના જાગૃત ન થઈ જાય કે આપણે શા માટે આનું સમર્થન કરીએ. આવી જ રીતે કોશિશ પંડાવાદે પણ કરી. જો લોકો સમજદાર થઈ જશે તો આપણી જાળમાંથી, આપણા હાથમાંથી શિકાર છટકી જશે. આવો જ પ્રયત્ન સામંતવાદે પણ કર્યો કે વ્યક્તિને હલકા પ્રકારના વિચાર કરવાનું શીખવવામાં આવે. જો લોકો વિચારશીલ, સમજદાર અને ચરિત્રવાન થઈ જશે તો તેમના ઉપર હાવી થવાનું અને પોતાના મનમાની કરવાનું શક્ય નહીં બને. મિત્રો, બંને રીતે એવી જ કોશિશ કરવામાં આવી. કોઈ વ્યક્તિ વિચાર કરવાની શૈલીને નિમ્ન બનાવી તેને તુચ્છ બનાવી દેવામાં આવે, આજ કારણે આપણે હજારો વર્ષની ગુલામી રહ્યા. તેનું કારણ શું હતું? 1500 મુસલમાનો હિન્દુસ્તાનમાં આવ્યા અને 1000 વર્ષ સુધી ખરાબ રીતે આપણી પર હુકુમત કરતા રહ્યા. એવા એક નુશન્સ અત્યાચાર કરતા રહ્યા કે દુનિયાના ઇતિહાસમાં ક્યાંય જોવા ન મળે. પરંતુ આપણે ડરપોકની જેમ, કાયરની જેમ મૃતપ્રાય બનીને તેમના અત્યાચારોને સહન કરતા રહ્યા. આપણે જરા પણ માથું ઊંચું ન કરી શક્યા. બહુ બહુ તો ભક્તિની વાતો કરી દીધી, મીરાજીનું ભજન ગાઈ નાખ્યું અને રાવણનું ગીત ગાઈ નાખ્યું. બસ ખેલ ખતમ થઈ ગયો. આપણે કશું જ કરી ન શક્યા. કેમ કે મનુષ્યનો વિચાર કરવાનો સ્તર પડી ભાંગ્યો હતો, તે નિયમ હતો, તેને આપણે વર્ષોના વર્ષો સુધી ગુલામ રાખ્યો. આપણે હજુ પણ બૌદ્ધિક ગુલામીમાં મૂળી રીતે જકડાયેલા છીએ. રાજનૈતિક ગુલામી દૂર થઈ ગઈ તો શું થયું? બૌદ્ધિક ગુલામી તો ત્યાંની ત્યાં જ છે. અક્કલની દ્રષ્ટિએ આપણે ગુલામ છીએ, હજી પણ આપણે ગુલામ છીએ. સામાજિક કુરિવાજોને જુઓ તો તેમાં નથી કોઈ તર્ક કે નથી કોઈ સાર. અરે સાહેબ, અમારી કુળદેવી છે અને કુળદેવીના સ્થાનક પર જ મારા બાળકનું મુંડન થશે. કુળદેવી ક્યાં રહે છે? 2000 માઇલ દૂર રહે છે. 2000 માઇલ જઈને શું કરશો? બાળકને મુંડન કરાવવા લઈ જશો, પછી શું થશે? ત્યાં વાળ ઉતરાવશો. દેવી શું કરશે? વાળ ખાઈ જશે? ના, તે તો રોટલી પણ નથી ખાતી. જો વાળ ન ચડાવીએ તો બાળકને બીમાર કરી નાખે અથવા તો મારી નાખશે. તે દેવી છે કે ચુડેલ? આ પ્રકારની ચુડેલોને દેવીઓ બનાવી દીધી, કુળદેવી બનાવી દીધી અને ગાંડો માણસ કલકત્તાથી રવાના થાય છે.
અને તેની કુળદેવી ને ત્યાં જેસલમેર માં રહે છે. 2000 રૂપિયા ભાડું ખર્ચ્યું. બાળક મુંડન કરાવીને પાછો આવે છે. તે સમજે છે કે તેને દેવી ઉપર કેટલો ઉપકાર કરી નાખ્યો, અથવા તો દેવીએ તેના ઉપર એહસાન કરી દીધું. મિત્રો, આવા ગાંડાઓથી આખો સમાજ ભરેલો છે. આપણે બૌદ્ધિક દ્રષ્ટિએ ગુલામ છીએ. આપણા સામાજિક કુરિવાજો એટલા વાહિયત છે કે આપણો બધો જ પૈસો ખાઈ જાય છે, અક્કલ ખાઈ જાય છે, અને કોને ખબર બીજું શું શું ખાઈ જાય છે. અને આપણે અહીંથી ત્યાં રખડતા ફરીએ છીએ. તેમાં નથી કોઈ અક્કલ કે નથી કોઈ વિવેકની વાત. આપણે જોઈએ છે કે બૌદ્ધિક દ્રષ્ટિએ કેવી રીતે ગુલામ છે. જન્મ પત્રિકાઓની વાત જ ને લો. જન્મ પત્રિકાની જંજાળ તો એવી ઊભી થઈ છે કે લાખો મનુષ્યો તેના દ્વારા ઉલ્લુ બની રહ્યા છે. મંગળ આવ્યો, રાહુ આવ્યો, ચંદ્ર આવ્યો, શુક્ર આવ્યો, ચંદ્રમાએ તેની ઉપર આવી ગયો, વગેરે વગેરે. એ જ કુંવર અને એ જ રાજા સાહેબ બની બેઠા છે. ચંદ્રમા એમની પાછળ પાછળ હરશે. ચંદ્રમા બેવકૂફ નહીં તો બીજું શું છે. આ પ્રકારની અક્કલ વગરની વાતો અને બેવકૂફીની કોઈ અંત છે ખરો? કોઈ જ અંત નથી. આવી જ રીતે નૈતિક બાબતો વિશે મૂર્ખતા નો કોઈ અંત ખરો ના નથી.